દ્વારકામાં ભારે વરસાદ થતાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના પાકમાં નુકસાન થયું છે. મગફળી, કપાસ, તલ, જુવાર સહિતના પાકને નુકસાન ગયું છે. કોરડા ગામમાં ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. સતત 3 દિવસથી વરસાદ થતાં પાણી ભરાયા છે તેવું ખેડૂતોનું કહેવું છે. સરકાર સર્વે કરીને સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. તો દ્વારકામાં ભારે વરસાદ થતાં ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે. ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોના પાકને નુકસાન થયું છે. મગફળી, કપાસ, તલ અને જુવાર સહિતના પાકને ભારે નુકસાન થયું છે. કોરડા ગામમાં ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. સતત 3 દિવસથી વરસાદ થતાં પાણી ભરાયેલા છે તેવું ખેડૂતોનું કહેવું છે. સરકાર ઝડપથી સર્વે કરીને સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. દેવભૂમિ દ્વારકામાં પડેલા વરસાદને કારણે જગતના તાતને રોવાનો વારો આવ્યો છે. વીટીવી ન્યૂઝ અત્યારે ગ્રાઉન્ડ પર છે અને જે ખેડૂતોને નુકસાન થયું છે તેમની પાસે જઈ અને એ દ્રશ્યો બતાવીશ કે આ ખેતર છે જે તળાવમાં ફેરવાઈ ચૂક્યું છે, કારણ કે ખેતરની અંદર વરસાદી પાણી જે છે તે ફરી વળ્યા છે. સમગ્ર દેવભૂમિ દ્વારકા પંથકની અંદર જે ખેડૂતો છે તેમના દ્વારા કપાસ, મગફળી, તલ સહિતનો પાક જે છે તે કરવામાં આવ્યો હતો, પરંતુ જે 18 ઇંચથી પણ વધારે જેટલો વરસાદ પડ્યો તેના કારણે આ દેવભૂમિ દ્વારકાના ખેડૂતોએ હવે રોવાનો વારો આવ્યો છે. કારણ કે મબલક પાક થવાની શક્યતા હતી, પરંતુ જે પ્રકારે અહીં વરસાદ પડ્યો અને આ વરસાદને કારણે ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂત આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. આ વખતે દેવભૂમિ દ્વારકામાં વરસાદ પડ્યો, કયો પાક કર્યો હતો તમે, એને કેટલું નુકસાન છે? માંડવી વાવી હતી, જુવાર વાવી હતી, આમાં બીજો ઓલો કપાસ હતો. આ ફેરે ધોવાણ બહુ થયું ને ભેરગું વરસાદ પડ્યો. આ ફેરે પડ્યું ને આમ કલાકું ઓછું ને વરસાદ બહુ જાજો એટલે ધોવાણ બહુ થયું ને કોઈ પાકનો જે વાવ્યું તો બધો નિષ્ફળ ગયો. કેટલા ખેડૂતોને આ પ્રકારે નુકસાન જોવા મળતું હશે આખા દ્વારકા પંથકમાં? તમે રોડ તો ઉપર ગમે ત્યાં જશો ને પાણી પાણી છે અંદર, તો તમે ગાડી તો જાય, આ ફોર વ્હીલ તો જઈ શકે એમ નથી. એટલે ગમે તમે ગમે ગામડા દેવભૂમિ દ્વારકામાં જાઓ ને પાણી તમને નજર આવશે, બીજું ક્યાં મોલ નજર નહીં આવશે તમને. નુકસાન તમને કેટલું નુકસાન? સંપૂર્ણ નુકસાન જ છે મને નહીં, પણ બીજાને ખેડૂતને પૂછી લેજો. હજી તમે આગળ જાજો તો ગમે તો રોડ ઉપર તમે રોડ ઉપર જ વાહન હાલે, બાકી અંદર તો બધો પાણી ગરકાબ જ છે. તો બધું પાક તો બધું મબલક બધું નાશ થઈ ગયું છે. શું માંગ છે તમારી? જી હવે સરકાર હવે નિર્ણય કરે, બીજું તો આપણે તો શું કરીએ આમાં. જી સરકાર નિર્ણય લે એનામાં. બિલકુલ, ખેડૂતે રોવાનો વારો આવ્યો છે, કારણ કે તેમનો જે પાક હતો તે નષ્ટ થઈ ચુક્યો છે. ખેતરોમાં પાણી ઘૂસી ચુક્યા છે અને હવે સરકાર સર્વે કરે અને જે ખેડૂતોને વરસાદી આફતથી નુકસાન થયું છે તેમાં ભરપાઈ થાય, સહાય મળે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. કેમેરામેન આશીષ ડોડિયા સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, દ્વારકા.